नमस्कार विद्यार्थी मित्रों, सिंपल साइंस सॉल्यूशन में तुम्हारा स्वागत है। आज नो आपणो टॉपिक है धोरण 12 चेप्टर नंबर 2 सपुष्पी वनस्पति में लिंगी प्रजनन लेक्चर नंबर 3 અને એમાં આપણે જોવાનું છે આજે મહાબીજાણુ ધાની મહાબીજાણુ જનન અને માદા જન્યુ જનન। તો પહેલા ટોપિક થી શરૂઆત કરીએ કે ભાઈ મહાબીજાણુ ધાની આપણે છેલ્લે શું જોયું હતું કે ભાઈ સ્ત્રી કેસરના 3 ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય। તેમાં બીજાશયની અંદર શું જોવા મળશે તો કે ભાઈ મહાબીજાણુ ધાની, બરાબર છે। તો જો અહીંયા મહાબીજાણુ ધાનીને અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે। મહાબીજાણુ ધાની છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે અંડક। અંડક જરાયુ સાથે દંડ વડે જોડાયેલો હોય છે। હવે અંડક છે, બરાબર છે, ધારો કે આ છે આપણો ઉપરનો જે ભાગ દેખાય છે, આનું ઢાંકણ જે છે, કેપ જે છે, એ છે આપણું અંડક, બરાબર છે। એની નીચેનો જે આ ભાગ તમને દેખાય છે તે છે દંડ જેવી રચના, અને આ જે નીચેનો ભાગ જે લાલ કલરની માર્કર દેખાય છે તે છે જરાયુ। તો આ જે જરાયુ છે તેના ઉપર કોણ જોડાયેલું હોય છે તો કે દંડ જેવી રચના, અને દંડ જેવી રચનાના ઉપરના ભાગે કોણ આવેલું હોય છે? અંડક। તો આ જે દંડ છે, આ જે દંડ કીધો આપણે, આ દંડને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ અંડક નાલ અથવા તો અંડક દંડ વડે ઓળખવામાં આવે છે, બરોબર છે। અંડક જે ભાગમાં અંડક નાલ સાથે જોડાયેલો હોય તે ભાગને બીજ કેન્દ્ર કહે છે। જુઓ ફરીથી કે ભાઈ જે ભાગ આપણે શું જોયું હતું કે ભાઈ આ હતો આપણો જરાયુનો ભાગ, આ હતો એનો બીજ અંડક નાલ, અને એનો ઉપરનો ભાગ હતો આપણો અંડક। તો આ જે કાળા રંગની પટ્ટી જે તમને દેખાય છે, આ કાળા રંગની આ જે પટ્ટી તમને દેખાય છે તે ભાગથી જોડાયેલો છે, કોણ જોડાયેલું છે? અંડક। અને જે ભાગે અંડક અંડક નાલ કે અંડક દંડ સાથે જોડાયેલો હોય તેને કહેવાય બીજ કેન્દ્ર। અંડક એક કે બે અંડક આવરણો ધરાવે છે, અંડકના ટોચના ભાગે અંડક આવરણો આવેલા હોતા નથી। ખાસ યાદ રાખજો કે ભાઈ જે ભાગે અંડક આવરણો આવેલા હોતા નથી તે ભાગને અંડક છિદ્ર અથવા તો બીજ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે। હવે આવરણો આવેલા છે, આવરણો કામ શું કરે છે કે ભાઈ આવરણો છે એ અંદરના કોષોને રક્ષણ આપવાનું કામ કરે છે। તો અંદરના કોષોને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ અંડકના કોષોના સમૂહને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે। પ્રદેહની અંદર ભ્રૂણપૂટ અથવા તો માદા જન્યુ જનક આવેલો હોય છે। ભાઈ ભ્રૂણપૂટ ક્યાં આવેલો હોય છે અથવા તો માદા જન્યુ જનક ક્યાં આવેલો હોય છે તો કે પ્રદેહની અંદર, બરાબર છે। આને આપણે આકૃતિ દ્વારા સમજીએ, બરાબર છે। જો તમને આકૃતિ દેખાય છે, બરાબર છે, આકૃતિમાં સૌથી પહેલા શું દેખાય છે તો કે અંડક, તમને અંડક દેખાય છે, જોઈ રહ્યું। અંડકમાં તમે નીચેના ભાગે જુઓ તમને દંડ જેવી રચના દેખાય છે, દેખાય છે કે નહીં, બરાબર છે। એરો મારેલો છે, જો દંડ જેવી રચના છે તે શું છે તો કે ભાઈ અંડક નાલ અથવા તો અંડક દંડ છે। અંડક નાલ અથવા તો અંડક દંડ અંડકના જે ભાગે જોડાયેલું છે તેને શું કહેવાય તો કે બીજ કેન્દ્ર કહેવાય। જુઓ તમને બીજ કેન્દ્ર બતાવ્યું છે। હવે અંડક છિદ્ર અને બીજાંડ છિદ્ર જે જગ્યાએ આવરણ નથી, જો આકૃતિમાં આવરણ નથી તે જગ્યાએ છિદ્ર જેવી રચના બને છે, અને આ છિદ્રને કહેવાય અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર। અંડક આવરણથી ઘેરાયેલા સમૂહને પ્રદેહ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આપણો ટોપિક આવે છે મહાબીજાણુ જનન, કે ભાઈ આ મહાબીજાણુઓ બને છે કઈ ક્રિયા દ્વારા બને છે તો કે ભાઈ મહાબીજાણુ જનન કઈ રીતે મહાબીજાણુ જનન થાય, જેમ આપણે લઘુ બીજાણુ જનન જોયું તો એવી જ પ્રક્રિયા છે, થોડો ફેરફાર છે। કેવો ફેરફાર? તો કે ભાઈ MMC નું પૂરું નામ ખાસ યાદ રાખજો, MMC મેગા મધર સેલ। મેગા એટલે મહા, મધર એટલે માતૃ, સી એટલે કોષ, મહામાતૃ કોષ। તેમાંથી કોનું નિર્માણ થાય છે તો કે ભાઈ મહાબીજાણુનું નિર્માણ થાય છે કઈ ક્રિયા દ્વારા? અર્ધીકરણની ક્રિયા દ્વારા। અને જે જગ્યાએ ભાઈ અર્ધીકરણ આવે તે જગ્યાએ કેટલા કોષ બનતા હશે? 4। તો અર્ધીકરણની ક્રિયા દ્વારા MMC માંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે, કેટલા મહાબીજાણુ બને છે તો કે 4। હવે આ મહાબીજાણુ કોનું નિર્માણ કરે છે માદા જન્યુ જનક તેના વિશે આપણે જોવાનું છે। જો મોટા ભાગની વનસ્પતિમાં 4 માંથી 3 મહાબીજાણુનો નાશ થાય છે, 4 માંથી 3 મહાબીજાણુ નાશ પામે છે, અને એક જ મહાબીજાણુ રહે છે। એક મહાબીજાણુ રહેતો હોવાથી આ પદ્ધતિને એક મહાબીજાણુક વિકાસ કહે છે। તમને કે ભાઈ એક મહાબીજાણુક વિકાસ અથવા તો એક બીજાણુ વિકાસ કોને કહેવાય? તો કે એક જ બીજાણુમાંથી જન્યુજનક અવસ્થાનું નિર્માણ થતું હોય તો તેવા વિકાસને એક બીજાણુક વિકાસ કહે છે। કઈ રીતે? તો કે ભાઈ એક મહાબીજાણુ હતો, જો અહીંયા એક મહાબીજાણુ હતો તે વિભાજન પામીને 2 મહાબીજાણુ, વિભાજન પામીને 2 કોષ બનાવશે,
બે માંથી ચાર અને ચાર માંથી આઠ કોષ બનાવે છે. આમ છેલ્લે કુલ કેટલા કોષ મળે છે? આપણને આઠ કોષ મળે છે. હવે આપણે આઠ કોષની ગોઠવણી જોવાની છે કે ભાઈ કઈ કઈ રીતે આઠ કોષો ગોઠવાયેલા હોય છે. તો પહેલા જોઈ લઈએ, પછી તેને આકૃતિ દ્વારા સમજીએ. બરોબર છે? જો અહીંયા અંડ છિદ્ર તરફના ત્રણ કોષો કોષ જે છે અંડ પ્રસાધન બનાવે છે. અંડ છિદ્ર તરફના અને પાછા કેટલા? તો કે ત્રણ કોષો. કોનું નિર્માણ કરે છે? અંડ પ્રસાધનનું. ત્રણ કોષ ભેગા મળીને અંડ છિદ્ર તરફ અંડ પ્રસાધન બનાવે છે. અંડ પ્રસાધનમાં બે કોષો કેવા હોય છે? સહાયક. જ્યારે એક કોષ કેવો હોય છે? અંડકોષ હોય છે. તમને પૂછે અંડકોષ કોની અંદર જોવા મળે છે? તો કે અંડ પ્રસાધનમાં જોવા મળે છે. અંડક તલ તરફના ત્રણ કોષો પ્રતિધ્રુવીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચે રહેલો એક કોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર હોય છે. એનો મતલબ શું? દ્વિધ્રુવીય કોષ એક છે પણ એની અંદર કોષ કેન્દ્ર કેટલા છે? બે. કોષ એક, કોષ કેન્દ્ર બે, તો આવા કોષને કહેવાય દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. અહીંયા સવાલ તમને કેવો પૂછાય? આમ માદા જન્યુજનક આઠ કોષ કેન્દ્રીય છે. કોષ કેન્દ્ર તમને પૂછે માદા જન્યુજનકમાં કોષ કેન્દ્ર કેટલા છે? કોષ કેન્દ્ર પૂછે તો આઠ, અને કોષ પૂછે તો કેટલા પૂછશે? તો કે ભાઈ સાત. કોષ કેન્દ્ર પૂછે તો આઠ અને કોષ પૂછે તો સાત. બરોબર છે? સરળતા ખાતર જોવો અહીંયા આકૃતિમાં. પહેલું આપણને શું કીધું કે ભાઈ આઠ કોષ છે. તમને જોવો અહીંયા માદા ભ્રૂણપુટ બતાવ્યો છે અથવા તો માદા જન્યુજનક બતાવ્યો છે. દેખાય છે? આ માદા જન્યુજનકમાં અંડ છિદ્ર જોવો તમે. દેખાય અંડ છિદ્ર? અંડ છિદ્ર તરફ તમને ત્રણ કોષો દેખાય છે. દેખાય છે કે નહીં? બરોબર છે? તો અંડ છિદ્ર તરફ ત્રણ કોષો છે એ કયા છે? તો કે ભાઈ અંડ પ્રસાધનનું નિર્માણ કરે છે. અંડ પ્રસાધનમાં જે વચ્ચે કોષ છે એ કયો છે? તો કે વચ્ચેનો કોષ છે અંડકોષ છે. ત્યારે બંને બાજુ રહેલા કોષ કયા છે? તો કે ભાઈ સહાયક કોષ છે. હવે અંડક તલ, તલ એટલે નીચેનો ભાગ, તો કે અંડક તલ તરફ જુઓ તમે. અંડક તલ તરફ તમે આકૃતિમાં જુઓ, તમને ત્રણ કોષ દેખાય છે. દેખાય છે કે નહીં? તો આ ત્રણ કોષો કોનું નિર્માણ કરે છે? તો કે પ્રતિધ્રુવીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ ઉપર ત્રણ નીચે, છ કોષ પતી ગયા. વધ્યા કેટલા? બે. આ બે કોષ વચ્ચેના ભાગે હોય છે અને વચ્ચેના ભાગે બે કોષ જોડાઈ જાય છે. બે કોષ જોડાઈને એક કોષ બનાવી નાખે છે. કેટલા? એક કોષ. પરિણામે વચ્ચે કોષ એક જ, જ્યારે કોષ કેન્દ્ર કેટલા જોવા મળે છે? બે. તેથી તેને શું કહેવાય? તો કે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર કહે છે, જે આપણે સરળતાથી આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ આકૃતિ પણ તમારે ખાસ યાદ રાખવાની છે. ખ્યાલ આવી ગયો? આ વિડીયોમાં એટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો, તથા અમારી ચેનલ સિમ્પલ સાયન્સ સોલ્યુશનને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.